नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 सामाजिक विज्ञान प्रकरण नंबर 2 भारतनो सांस्कृतिक वारसो परंपराओ हस्त अने ललित कलाओनो अपने अभ्यास करी रह्या छे। लेक्चर नंबर 8 जे छे एनी अपने अत्यारे शुरुआत करवा जई रह्या छे। अत्यार सुधीना लेक्चरोनी अंदर अपने भारतनी अंदर वारसो एटले शुं, त्यारबाद अपने बात करिए तो सांस्कृतिक वारसो कोने कहेवाय, मानवसर्जित वारसो कोने कहेवाय, एटले के सांस्कृतिक अने मानवसर्जित वारसो अने प्राकृतिक वारसो आ बन्ने विषे आपणे थोड़ी सामान्य माहिती प्राप्त करी हती। अने त्यारबाद जे सांस्कृतिक एटले के मानवसर्जित वारसो जे छे के जेनी अंदर मानवीय जे छे एने पोतानी बुद्धि कला अने कौशल्य द्वारा एने जे वारसो विकसाव्यो एमाना जे 64 प्रकारनी कलाओ छे ए कलाओमांथी आपणे केटलीक कलाओ जे छे एनी अंदर आपणे वात करीए तो माटीकामनी कला छे, वणाटकामनी कला छे, त्यारबाद आपणे वात करीए तो भरतकामनी कला, चर्म उद्योग, हीरामोती काम, आवा अलग अलग मुद्दाओ जे छे, मीना कारीगरी छे, झरीकाम छे, धातु कला छे, काष्ठ कला, जड़तर कामनी कला, आ बधी ज कलाओ जे छे एनी विशे आपणे माहिती प्राप्त करी। अने ત્યારબાદ એ જે કલાઓ જે છે એને આપણે હસ્તકલા તરીકે આપણે ઓળખતા હતા, અને ત્યારબાદ બીજો મુદ્દો જે છે કે જેને આપણે લલિત કલા જે છે એના વિશે આપણે ઓળખીએ છીએ। લલિત કલાની અંદર આપણે 3 બાબતોનો સમાવેશ કરીએ છીએ, જેની અંદર પ્રથમ સંગીત કલા, બીજો નૃત્ય અને ત્રીજો છે નાટ્ય કલા। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર સંગીત કલા જે છે એના વિશે આપણે વાત કરી હતી, સા રે ગ મ પ ધ નિ સા, બરાબર છે? એવી રીતે ભગવાન શ્રી શંકર દેશના પંચમુખે આ 5 રાગોની ઉત્પત્તિ થઈ હતી, આવી બધી માહિતી આપણે પ્રાપ્ત કરી હતી। અને આજના લેક્ચરમાં એ સંગીત કલાનો એક ટોપિક જે છે એની આપણે ચર્ચા કરી હતી। તો હવે એક બાકી રહી ગઈ હતી, એ ટોપિક જે છે એની આપણે હવે ચર્ચા કરી રહ્યા છીએ। તો સંગીત ક્ષેત્રે યોગદાન આપનારા મહાનુભાવો વિશે જણાવો, એટલે કે આપણા દેશની અંદર જે સંગીત કલા જે છે એને વિકસાવવામાં જે જે મહાનુભાવોએ પોતાનું યોગદાન આપ્યું એના વિશે આપણે શીખવા જઈ રહ્યા છીએ। તો એ સંગીતકારો કોણ કોણ છે? અલ્લાઉદ્દીન ખલજીના સમયમાં તૃપ્તિ એ હિંદ તરીકે ઓળખાતા અમીર ખુસરોએ શાયરી અને સંગીતના ક્ષેત્રમાં ઉપયોગી પ્રદાન કર્યું હતું। વિદ્યાર્થી મિત્રો, અમીર ખુસરો જે છે એ એક બહુમુખી પ્રતિભા ધરાવનાર વ્યક્તિ હતો। એ પોતે એક સંત હતો, એક સંગીતકાર હતો, એના સિવાય ઇતિહાસકાર હતો અને એક સારો ભવિષ્યવેતા હતો। તો એનો અર્થ એ થાય કે બહુમુખી પ્રતિભા ધરાવનાર કે જેની જે અલ્લાઉદ્દીન ખલજીના શાસન દરમિયાન એક દિલ્હી સલ્તનત જે છે ખલજી વંશ જે છે એના સમય દરમિયાન આ જે અમીર ખુસરો જે છે એ થઈ ગયો કે જેને તૃપ્તિ એ હિંદ, જેને બીજા અર્થમાં આપણે હિંદના પોપટ તરીકે ઓળખીએ, તો એ પણ સંગીત ક્ષેત્રનો એક પોતે એક જાણીતો વિદ્વાન હતો। અને એમણે પોતે શાયરી અને સંગીત આ બંને ક્ષેત્રમાં ઘણું બધું પ્રદાન કર્યું। ત્યારબાદ આપણે વાત કરીએ છીએ 15મી અને 16મી સદીમાં ભક્તિ આંદોલન સમય સુરદાસ, કબીર, મીરાબાઈ, નરસિંહ મહેતા, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુના ભજનો અને કીર્તનોમાં સંગીતનો ઉપયોગથી વાતાવરણ ભક્તિમય બની જતું હતું। વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા જે અલગ અલગ પ્રકારના ભક્તો જે છે, જે સંતો છે, એ લોકોના આપણને નામ આપ્યા છે। તો એની અંદર આપણે વાત કરીએ સૌ પ્રથમ સુરદાસ, બરોબર છે, કે જે પોતે આંખેથી જોઈ શકતા નહોતા। એના પછી આપણે વાત કરીએ છીએ કબીર, એના પછી વાત કરીએ છીએ મીરાબાઈ, મીરાબાઈ જે છે એના હાથમાં એક તારો હતો, એના પછી આપણે વાત કરીએ છીએ નરસિંહ મહેતા જે છે જેના હાથમાં પખવાજ હતા। આ રીતે જોવા જઈએ તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ, તુલસીદાસ જે છે એની પછી જે ચૈતન્ય મહાપ્રભુ કે જેની પાસે ઢોલક હતો, આનો અર્થ એ થાય કે આ દરેકે દરેક સંતો જે છે જયારે ભજન અને કીર્તન કરતા તો સાથે સંગીતનો ઉપયોગ પણ કરતા, એટલે કે સંગીતમય જે ભક્તિ જે છે એને કારણે વાતાવરણ જે છે એમાં એક પ્રકારની દિવ્યતા પ્રગટતી અને ભક્તો જે છે એ લોકોને આ સ્વર સાંભળવા એ ખૂબ જ ગમતા હતા। તો વાત કરીએ છીએ આપણે ફરી વાર તો 15મી અને 16મી સદીમાં ભક્તિ આંદોલન સમય સુરદાસ, કબીર, મીરાબાઈ, નરસિંહ મહેતા, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુના ભજન અને કીર્તનોમાં સંગીતનો ઉપયોગ થતો, આ દરેક જે આપણને મહાનુભાવના નામ આપ્યા છે
એ લોકો કોઈને કોઈ વાદ્ય સંગીત જે છે એ વગાડતા, સંગીતનું વાદ્ય જે છે એ વગાડતા, અને એને કારણે વાતાવરણ જે છે એ કેવું બનતું? ભક્તિમય. એટલે કે વાતાવરણમાં એક દિવ્યતાનો આપણને અનુભવ થતો એવા સમયે. ત્યારબાદ 15મી સદીમાં સ્વામી હરિદાસના શિષ્ય બૈજુ બાવરા, કે જેમનું મૂળ નામ હતું બૈજનાથ, અને બીજો શબ્દ છે સંગીત સમ્રાટ તાનસેન. આપણે મહાન રાજા અકબરનું નામ સાંભળ્યું છે, જે મુગલ સમ્રાટ હતો. એના સમયની અંદર જે નવ રત્નો હતા એમાંનો એક રત્ન તો સંગીત સમ્રાટ તાનસેન. એની વાત કરીએ આપણે તો એની સાથે સાથે એ જ સમયની આપણા ગુજરાતની સંગીતની બેરણી તાના અને રીરીએ પણ સંગીત ક્ષેત્રમાં ઊંડી સૂજ અને આવડત ધરાવતા હતા. મિત્રો, તાનસેન જે છે એ પોતે સંગીતનો ખૂબ જ કુશળ, એ પોતે મહાન વ્યક્તિ હતો, અને એમણે પોતે રાગ દીપક જે છે એને એણે પોતે ગાયો તો એવું કહે છે કે દીવા જે છે એ સ્વયં પોતાની મેળે પ્રગટી જતા હતા. એના પછી એવી ઘટના બની કે એમના શરીરે એક પ્રકારનો દાહ ઉત્પન્ન થયો. દાહ એટલે બળતરા, જેને કહીએ આપણે, આખા શરીર પર એમને બળતરા થાય. અને પછી એમણે એવું સાંભળ્યું કે ગુજરાતની અંદર વડનગરની અંદર તાના અને રીરી નામની બે બહેનો જે છે એ પોતે રાગ જે મેઘ જે છે એ પોતે રાગ ગાઈ શકે છે, અને આ મેઘ જે રાગ જે છે જો વાસ્તવિક રીતે ગાવામાં આવે તો એ ચોક્કસપણે વરસાદ પણ લાવી શકે, બરાબર છે? એવું કરી અને એ બંને બહેનોને એમણે, એ બંને બહેનો જે છે એમના દ્વારા એમને આ રાગ મેઘ ગાયો અને એકદમ જે વરસાદ છે એ પડ્યો, અને જે સંગીત સમ્રાટ તાનસેન જે છે એને પોતાને જે દાહ હતો એ ધીરે ધીરે શાંત થયો. અને પછી એવી એક લોકવાયકા છે કે દિલ્હીની અંદર એમને જે રાજા છે એમણે બોલાવ્યા કે તમે અહીંયા આવો મારે ત્યાં, અને એ બંને બહેનોએ ના પાડી અને એમણે કૂવો જે છે પૂર્યો, એવી કઈક વાત આપણને સંભળાય છે. એટલે આપણે એના વિશે જે ઇતિહાસમાં તથ્યો તપાસવાનો બાકી, પણ આવી ક્યાંક વાત મેં સાંભળેલી છે. તો તાના રીરી બંને જે છે એ બંને વડનગર જે છે જે નરેન્દ્ર મોદીનું ગામ કહેવાય તો ત્યાંના બંને બહેનો એ વતની હતા, અને સંગીત ક્ષેત્રમાં પણ એ તાનસેન જેવી કુશળતા ધરાવતા એવું આપણે કહી શકાય. ત્યારબાદ આપણે વાત કરીએ છીએ તો નૃત્ય કલા ક્ષેત્રે પ્રાચીન ભારતમાં થયેલી પ્રગતિ સમજાવો. મિત્રો, અહીંયાથી ઉપરનો જે ટોપિક છે અને આગળ જે આપણે ભણી ગયા, બરાબર છે, તો એ બંને ટોપિક હતા સંગીત કલા વિશે, અને હવે આપણે જે નવો ટોપિક શીખવા જઈ રહ્યા છીએ નૃત્ય કલા જે છે એના વિશે આપણે જાણકારી પ્રાપ્ત કરીએ છીએ. તો પ્રાચીન ભારતની અંદર આપણા દેશે નૃત્ય કલાની અંદર શું વિકાસ કર્યો અને આપણા દેશમાં કેવા પ્રકારના નૃત્યો જે છે એનો વિકાસ થયો એના વિશે આપણે જોઈએ છીએ. તો મૂળ સંસ્કૃત શબ્દ છે નૃત, નૃત પરથી નર્તન અને નર્તન પરથી નૃત્ય શબ્દ જે છે એ ઉભરી આવ્યો હોય તો ઉતરી આવ્યો એવો આપણે કહી શકાય. તો અહીંયા મૂળ સંસ્કૃત શબ્દ નૃત પરથી નૃત્ય શબ્દ પ્રચલિત બન્યો અથવા તો નૃત્ય શબ્દ બન્યો છે. તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરવાનું સાધન એટલે શું કહેવાય? નૃત્ય. મિત્રો, અહીંયા આપણે જોઈએ છે કે જે લોકો નૃત્ય કરતા હોય તો એ લોકો શું કરશે? તો એક બાજુ સંગીત વાગશે અને સંગીતના તાલે તાલ અને લઈ જશે, એની સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે, તો એવા શબ્દને માટે આપણે નૃત્ય શબ્દ જે છે એ આપણે કહીએ છીએ. તો ફરીવાર મૂળ સંસ્કૃત શબ્દ નૃત પરથી નર્તન શબ્દ આવ્યો અને નર્તન શબ્દ પરથી નૃત્ય શબ્દ ઉપસ્યો હોય અથવા તો પ્રચલિત બન્યો હોય એવો આપણે કહી શકાય. ત્યારબાદ તાલ અને લયની સાથે સૌંદર્યની અનુભૂતિ કરવાનું સાધન એટલે શું કહેવાય? નૃત્ય. તો તાલ એટલે કે જે પદ્ધતિસર સંગીત વાગતું હોય, લયબદ્ધ રીતે સંગીત વાગતું હોય, અને કલાકારો જે છે એ પોતે શું કરે? અલગ અલગ પ્રકારની મુદ્રાઓ, અલગ અલગ પ્રકારના ભાવ વ્યક્ત કરી અને નૃત્ય રજૂ કરતા હોય. તો નૃત્ય કલાના આદિદેવ ભગવાન મહાદેવ છે, જે નટરાજ સ્વરૂપે એમણે પોતે પૃથ્વીના લોકો જે છે એને નૃત્ય શીખવા માટે એ સ્વર્ગમાંથી ક્યાં તો કે પૃથ્વી લોક પર આવ્યા હતા. તો રિપીટ કરીએ આપણે, નૃત્ય કલાના આદિદેવ ભગવાન મહાદેવ નટરાજ મનાય છે. આપ સૌએ નટરાજની પેન્સિલ કે નટરાજનો કંપાસ બોક્સ છે, નટરાજનું રબર છે એ સાંભળ્યો હશે, અને એના પર આપણને નટરાજનું ચિત્ર જે છે પણ આપણને જોવા મળ્યો છે. તો આ રીતે નટરાજ જે છે એ કોણ છે? તો કે છે નૃત્ય કલાના આદિદેવ છે, એટલે કે નૃત્ય કલા. ફરીવાર પૃથ્વી પરના લોકોને નૃત્ય શીખવવા, નૃત્યને સ્વર્ગમાંથી નીચે લાવનાર તે પ્રથમ હતા. એટલે કે પૃથ્વીના લોકો નૃત્ય વિશે કશું જાણતા જ નહોતા, પણ ભગવાન મહાદેવ જે છે એમણે નટરાજ સ્વરૂપે પોતે નૃત્ય રજૂ કર્યું, અને ત્યારથી પૃથ્વી લોક પર આપણને નૃત્યની પરંપરા વિકસી હોય એવું આપણે માની શકાય. વાત કરીએ છીએ આપણે આગળ, તો ભારતના
प्रमुख शास्त्रीय नृत्य नीचे प्रमाणे छे। विद्यार्थी मित्रों अहीं आपणे जोईए के जे वेस्टर्न डांस जे छे, वेस्टर्न एटले पश्चिमी जे डांस जे छे एनी, अने एनी साथे आपणे वात करीए छे शास्त्रीय नृत्य के जे चोक्कस प्रकारना शास्त्रो जे छे एना आधारे विकस्यु छे, अने एवा शास्त्रीय नृत्य जे छे एना विशे आजे अने आवता लेक्चरमां पण आपणे एना विशे वात करवानी छे। तो पहेली वात आपणे शरूआत करीए छे तो भारतना प्रथम सॉरी प्रमुख शास्त्रीय नृत्य नीचे प्रमाणे छे। प्रथम भरतनाट्यम, बीजू कुचिपुड़ी, त्रीजू कथकली, चौथु कथक, पांचमू ओडिसी, छठू मणिपुर। आ बधा ए भारतना मुख्य शास्त्रीय नृत्य छे, एटले के शास्त्रीय रागो पर आधारित अने भावभंगीमां जेने कही शकाय तो एवा नृत्य जे छे ए आपणने शास्त्रीय नृत्य तरीके ओळखाय छे। એમાંથી આપણે આ દરેક નૃત્ય જે છે એનો આપણે ટૂંકમાં પરિચય મેળવવાનો પ્રયત્ન કરીએ। મિત્રો હું તો એવું કહું છું કે સંગીત જે છે અને નૃત્ય જે છે અને અભિનય છે આને ઓળખવામાં કદાચ માણસની જિંદગી પણ ટૂંકી પડે, બરાબર છે, એટલું બધું ઊંડાણ એની અંદર હોય છે। પણ પાઠ્યપુસ્તકના માધ્યમથી આપણે આ બાબતો જે છે એને નજીકથી ઓળખવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ, એમાંથી કદાચ અનેકોને આ ક્ષેત્રમાં રસ વિકસે અને એ પછી ધીરે ધીરે ક્ષેત્રમાં આગળ વધી શકે। તો હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ભરતનાટ્યમ વિશે, બરાબર છે। આજે આપણને નૃત્યના નામ આપ્યા એનો આપણે ટૂંકો પરિચય મેળવવા જઈ રહ્યા છીએ। તો શરૂઆત કરીએ છીએ આપણે ભરતનાટ્યમ। તો ભરતનાટ્યમ માટે તમિલનાડુનો તાંજોર જિલ્લો એ ખૂબ જ પ્રચલિત છે। મિત્રો આનો અર્થ આપણે એવો પણ કહી શકાય કે ભરતનાટ્યમ કલાની શરૂઆત જે છે એ તમિલનાડુ રાજ્યની અંદર તાંજોર જિલ્લો, આ તાંજોર એ જૂનું નામ છે અને અત્યારનું નામ છે થંજાવુર નામ છે, થંજાવુર, બરાબર છે। તો ત્યાંથી ભરતનાટ્યમ કલા જે છે એનો વિકાસ થયો હોય એવી શાસ્ત્રોની અંદર એનો ઉલ્લેખ છે। ત્યારબાદ હવે આ ભરતનાટ્યમ જે છે એનો વિકાસ કોણે કર્યો અથવા તો એ વિકસ્યું કઈ રીતે, તો એના વિશે આપણે જોઈ રહ્યા છીએ। ભરત મુનિએ રચિત નાટ્યશાસ્ત્ર અને નંદીકેશ્વર રચિત અભિનવ દર્પણ બંને ગ્રંથોના આધારે ભરતનાટ્યમની રચના થઈ છે। એટલે કે આ ભરતનાટ્યમ નૃત્ય જે છે એની શરૂઆત ક્યાંથી થઈ, તો કે છે ભરત મુનિ નામના એક લેખક હતા, નાટ્યકાર હતા, બરાબર છે, નૃત્યકાર હતા। તો એમણે એક ગ્રંથ લખ્યો કે જેનું નામ શું કીધું આપણને નાટ્યશાસ્ત્ર, અને એની જે બીજા નંબરમાં નંદીકેશ્વર નામના જે વિદ્વાન છે એમણે અભિનવ દર્પણ નામનો ગ્રંથ લખ્યો। આ બંને ગ્રંથો જે છે એના આધારે આપણા દેશમાં ભરતનાટ્યમની શું થઈ, રચના થઈ અથવા ભરતનાટ્યમ નૃત્ય જે છે પ્રચલિત થયું। ત્યારબાદ આપણે વાત કરી રહ્યા છીએ આ પ્રાચીન કલાના વારસાને જાળવી રાખનારા કલાકારો। વિદ્યાર્થી મિત્રો હંમેશા આપણે વાત કરીએ છીએ વારસો જે છે એક પેઢી બીજી પેઢી જે છે એને સોંપે છે, એટલે કે આ જે કલા છે એની શરૂઆત તો ઘણા બધા વર્ષો પહેલા થઈ છે, પણ એક પછી કલાકારો જે છે એ આ કલાને શું કરે, જાળવી રાખે, વારસાના સ્વરૂપે જાળવી રાખે। તો એવા જે જાણીતા કલાકારો જે છે એના નામ આપણે જોઈ રહ્યા છીએ, જેની અંદર પ્રથમ છે મૃણાલિની સારાભાઈ, ગોપીકૃષ્ણ, હિમા માલિની અને વૈજયંતી માલા, બરાબર છે। એની અંદર આપણે આજે મૃણાલિની સારાભાઈ જે છે આપ સૌએ મહાન વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈ નામ સાંભળ્યું છે। આ મૃણાલિની સારાભાઈ જે છે એમના એક પરિવારના સદસ્ય હતા, બરાબર છે। તો મૃણાલિની સારાભાઈ જે છે એમના દીકરીનું નામ છે મલ્લિકા સારાભાઈ, અને અત્યારે હાલમાં પણ એ મલ્લિકા સારાભાઈ જે છે એમનો દર્પણ નામની એકેડેમી જે છે એ અત્યારે અમદાવાદ સિટીની અંદર છે, અને એ ભરતનાટ્યમ શીખવાનો એક મહત્વનું કાર્ય કરી રહ્યા છે। ફરીવાર બોલું છું, મૃણાલિની સારાભાઈના દીકરી શું નામ છે, મલ્લિકા સારાભાઈ, ઓકે। તો આપણે વાત કરી રહ્યા છે રિપીટ, તો મૃણાલિની સારાભાઈ એ પોતે ભરતનાટ્યમ કલા જે છે એને સમાજમાં જાગૃત રાખવાનું અથવા તો પ્રચલિત રાખવાનું કાર્ય કર્યું। ત્યારબાદ છે એક સારા નૃત્યકાર કે નામ છે ગોપીકૃષ્ણ, એ ઉપરાંત વાત કરીએ હેમા માલિની અને વૈજયંતી માલા। મિત્રો આ બંને જે છે એ અભિનેત્રીઓ છે, બરાબર છે, ખાસ કરીને દક્ષિણ ભારત જે છે એના આ બંને દક્ષિણ ભારતમાંથી એ આવ્યા, અને મધ્ય ભારતમાં એટલે કે આપણી ભાષામાં કે હિન્દી સિનેમા જગત જે છે એમાં એમણે પોતાનો એક ચોક્કસ સ્થાન જે છે એ ઉભું કર્યું। અને હેમા માલિની જે છે એ ભરતનાટ્યમ નૃત્ય જે છે એમાં ખાસ કરીને મીરાબાઈ જે છે એનો એક સરસ મજાનો નૃત્ય એ ભરતનાટ્યમ દ્વારા રજૂ કરે છે। એના સિવાય આપણે વાત કરીએ થોડી ઓળખાણ વધારે કરીએ તો એ અત્યારે હાલમાં આપણા દેશની અંદર મથુરા નામનો જે પ્રદેશ છે કૃષ્ણ ભગવાન વાળો, બરાબર છે, મથુરાના એ પોતે સંસદ સભ્ય છે, એ ઉપરાંત કલાકાર છે ધર્મેન્દ્ર,
धर्मेन्द्र न पत्नी अने एनी साथे शनिदेव जे छे बॉबी देव एना मम्मी छे। ओके तो बात करीए छे आपणे हेमा मालिनी अने बीजो शब्द छे वैजयंती माला के जे एक समय ना बहु जूना समय ना एटले आपणी भाषामां कहे तो 60 થી 70 75 80 નો જે દાયકો જે છે એમાં આ વૈજયંતી માલા જે છે એટલે ભારતીય સિનેમા હિન્દી સિનેમા જગત છે એમાં આપણે પોતાનો ચોક્કસ અભિનય જે છે એ એમણે રજૂ કર્યો હતો। તો એમણે આ બધા જ કલાકારો ભરતનાટ્યમ નૃત્ય જે છે એને સમાજમાં પ્રચલિત રાખવાનું કાર્ય કર્યું છે। એ જ રીતે બીજું નૃત્ય છે કુચીપુડી નૃત્ય। તો આ નૃત્યની રચના 15મી સદી દરમિયાન થઈ હોવાનું માનવામાં આવે છે। મિત્રો અત્યારે જે સદી ચાલુ છે એ 21મી સદી ચાલુ છે એટલે 15, 16, 17, 18, 19, 20 અને 21 બરાબર છે। લગભગ 600 થી 700 વર્ષ પહેલા આપણા દેશની અંદર આ કુચીપુડી નૃત્ય જે છે એનો વિકાસ થવાની અથવા તો પ્રચલિત થવાની શરૂઆત થઈ હશે। તો આ નૃત્ય આંધ્ર પ્રદેશમાં વધુ પ્રચલિત છે। મિત્રો અહીંયા એક નાનકડું ઝોડકું બને છે એ ઝોડકું જે છે આપણે છેલ્લે જોવાનો પ્રયત્ન કરીશું। તો વાત કરી છે ફરીવાર આ નૃત્ય આંધ્ર પ્રદેશમાં વધુ શું છે પ્રચલિત। રિપીટ કરું છું ભરતનાટ્યમ કયા રાજ્યમાં છે તમિલનાડુમાં, કુચીપુડી નૃત્ય કયા રાજ્યમાં છે આંધ્ર પ્રદેશમાં। એટલે કે આંધ્ર પ્રદેશની અંદર આ કુચીપુડી નૃત્યનો વધારે પ્રચાર થયો હોય તેવો આપણે કહી શકાય। મુખ્યત્વે સ્ત્રીના સૌંદર્ય પર આધારિત અને સ્ત્રી તથા પુરુષ બંને દ્વારા કરાતા કુચીપુડી નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ એ વણી લેવામાં આવી છે। મિત્રો અહીંયા વાત કરી છે કે સ્ત્રીના સૌંદર્ય પર આધારિત છે અને સાથે બીજા નંબરમાં આપણે વાત કરીએ તો આ નૃત્ય જે છે સ્ત્રી અને પુરુષ બંને દ્વારા કરવામાં આવે અને એની અંદર ભારતીય જે કલા જગત છે ખાસ કરીને ભારતીય નૃત્ય જે છે એની અંદર પાયાની જે ભંગીમાઓ અથવા તો જે નિશાની એ એક્ટિંગ જે છે અથવા તો એ મુદ્રાઓ એને શું કરી વર્ણી લેવામાં આવી છે। ભારતમાં આ પ્રાચીન કલાના વારસાને જાળવી રાખનાર કલાકારો તો એક નામ છે ગુરુ પ્રહલાદ શર્મા, બીજું રાજા રેડ્ડી, ત્રીજું યામિની રેડ્ડી અને ચોથું નામ છે શોભા નાયડુ। આ કલાકારો જે છે એ કુચીપુડી નૃત્યના કોણ છે જાણીતા કલાકારો। ઓકે એના પછી આપણે હવે અહીંયા નંબર 3 આપ્યો છે કથકલી કે જે કેરળનો જાણીતો નૃત્ય પ્રકાર છે પણ અત્યારે આ લેક્ચર પૂરતો જગ્યાના અભાવે આપણે ત્રીજો મુદ્દો જે છે એને આવતા લેક્ચરમાં આપણે લઈશું અને ચોથો મુદ્દો જે છે એના વિશે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ। તો ફરી વાર બોલું છું કથકલી નૃત્ય જે છે ટોપિક આપણે આવતા લેક્ચરમાં જોઈશું। તમારા પેમ્પલેટની અંદર ત્રીજો મુદ્દો કથકલી છે અને ચોથો કથક નૃત્ય છે તો આપણે અહીંયા ચોથો મુદ્દો જે છે એ જોઈએ છે અને ત્રીજો મુદ્દો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું। તો કથન કરેશો કથક કહાવે। મિત્રો કથન એટલે શું તો જે લોકો વાર્તા કરે તમે લોકો જુઓ છો કે અત્યારે હાલમાં ભાગવત સપ્તાહ જે છે એમાં જિગ્નેશ દાદાનું બહુ મોટું નામ છે। શિવ કથાની વાત કરીએ તો એની અંદર પણ આપણે ગિરિબાપુ જે છે એનું મોટું નામ છે। રામાયણની વાત કરીએ તો જેને કહી શકાય મોરારી બાપુ અને ભાગવત કથાની અંદર એક મોટું બીજું નામ કે જે શ્રી રમેશભાઈ ઓઝા। અચ્છા આ બધા જે લોકો જે છે કથાકારો છે જે પોતે કથા કહે છે અલગ અલગ વિષયો જે છે મેં વાત કરી પ્રમાણે ભગવદ્ ગીતા છે રામાયણ છે શિવ કથા છે અલગ અલગ ગ્રંથો પર એ લોકો કથા કરે છે। એવી રીતે શબ્દ છે કથન કરે સો કથક કહે। કથન એટલે જે કથા કરે બરાબર છે તો એને કથાકાર એવો શબ્દ આપણે વાપરીએ તો કથન કરે સો કથક કહાવે આ વાક્ય પરથી કથક નૃત્ય ઉતરી આવે છે એટલે કે કથક નૃત્ય જે છે એની શરૂઆત એ આ કથા પરથી થઈ હોય એવું આપણે કહી શકાય। કથકના નામમાં કથા સમાયેલી છે જે પણ કેરળનો જાણીતો નૃત્ય પ્રકાર છે। હમણાં વાત કરી કથકલી નૃત્ય એ કેરળનું છે એ જ રીતે ફરિયાદ કથકલી એ કેરળ માટે તો કથક જે છે એ પણ કોના માટે કેરળ માટે કેરળ રાજ્યની અંદર આ બંને કથકલી અને કથક એ બંને નૃત્ય પ્રચલિત થયા હોય એવું આપણે કહી શકાય। મિત્રો અહીંયા મેં તમને વાત કરી કે જોડકું બને છે તો એક બાજુના ભાગમાં નૃત્યનો પ્રકાર આપેલો હોય અને બીજા ભાગની અંદર જુદા જુદા રાજ્યની અંદર આ નૃત્ય ફેલાવ તો શરૂઆત થઈ હોય એવું આપણે કહી શકાય। તો અહીંયા આપણે ઉપર જોઈ શકીએ છીએ કે ભરતનાટ્યમ માટે તમિલનાડુ, કુચીપુડી માટે કયું કીધું આપણને આંધ્રપ્રદેશ, એ જ રીતે કથક માટે કેરળ અને કથકલી માટે પણ કેરળ। તો આ રીતે કેરળનો જાણીતો નૃત્ય પ્રકાર જેને શું કહીશું આપણે કથક। મહાભારતમાં શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથેના નૃત્યની કથા ઉપર આધારિત કથક વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકસ્યો છે। મિત્રો અહીંયા આપણે વાત કરીએ તો કૃષ્ણ જે છે
એ મથુરામાં થઈ ગયા, બરાબર છે, તો ગોકુળમાં થઈ ગયા. તો એનો મતલબ એ થાય કે એ ઉત્તર ભારતના એ પોતે વતની હતા. અને અહીંયા આપણે એવું કહે છે કે વૃંદાવનની અંદર કૃષ્ણ ભગવાન જે છે ગોપીઓ સાથે રાસલીલા કરે છે, તો એનો અર્થ એ થાય કે આ કથક નૃત્ય જે છે એ શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથેના નૃત્યની કથા પર આધારિત છે. અને એટલા માટે જે વૈષ્ણવ સંપ્રદાયને માનતા હોય, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એની શ્રંગાર ભક્તિ કરતા હોય એવા લોકો જે છે એ આ કથક નૃત્ય સાથે જોડાયેલા હોય અથવા તો એની સાથેનો વિકાસ થયો હોય એવું પણ કહી શકાય. જેમાં એક પગ પર ગોળ ગોળ ફરવું અને નૃત્યના પ્રસંગો જીવંત કરવામાં આવે છે. અલગ અલગ પ્રકારના ભાવરંગીનમાં જે છે જેને આપણી ભાષામાં અભિનય જેને કહેવાય, તો એ રીતે શું કહે છે કે એક પગ પર ગોળ ગોળ ફરતા ફરતા નૃત્યની અંદર અલગ અલગ પ્રકારના પ્રસંગો જે છે એને જીવંત કરવામાં આવે છે. નાગદમનની વાત કરીએ, વિશ્વરૂપ દર્શનની વાત કરીએ, એના પછી આપણે વાત કરીએ કંસનો વધ છે, પૂતનાનો વધ છે, આવા અલગ અલગ પ્રસંગો જે છે એ કથક નૃત્ય દ્વારા રજૂ કરવામાં આવે છે. પણ ખાસ કરીને જીવન કોનું, તો કે શ્રી કૃષ્ણની જીવન લીલા જે છે એના પર અલગ અલગ પ્રસંગો જે છે એ આ નૃત્યમાં દર્શાવવામાં આવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ છીએ તો આ નૃત્યમાં સ્ત્રીઓ ચોડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળો વસ્ત્ર ધારણ કરે છે. આનો અર્થ એ થાય કે આ જે નૃત્ય જે છે એમાં ચોક્કસ પ્રકારનો પોશાક એ સ્ત્રીઓ ધારણ કરે છે, તો જેની અંદર ચોડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળો વસ્ત્ર પહેરે છે. આ કલા એટલે કે કથક નૃત્યની કલાને સમાજમાં જીવંત રાખનાર કલાકારો કોણ છે, તો પંડિત શ્રી બિરજુ મહારાજ, સીતારા દેવી અને કુમુદિની લાખિયા આ કલાકારો જે છે એમણે કથક નૃત્ય જે છે એને સમાજમાં આ કલાને એમણે જીવંત રાખવાનું કાર્ય કર્યું છે. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે સંગીત કલા જે છે એને સમાજમાં જીવંત રાખનાર મહાનુભાવો કોણ છે એ, ત્યારબાદ આપણે વાત કરી નૃત્ય કલા વિશે વાત કરી જેની અંદર ભરતનાટ્યમની વાત કરી, ત્યારબાદ કુચીપુડ નૃત્યની વાત કરી અને કથક નૃત્ય જે છે એના વિશે આપણે વાત કરી. આવતા લેક્ચરની અંદર આપણે બીજા જે નૃત્ય જે છે એમાં વાત કરી કથક, ઓડિસી, મણિપુર, મણિપુરી નૃત્ય, આવા નૃત્ય જે છે એના વિશે પણ આપણે થોડી ઘણી માહિતી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચર પૂરતો આપણે આટલા ટોપિકનો અભ્યાસ કર્યો. હવે રિવિઝનના ભાગ સ્વરૂપે ઘેર એક વખત તમારે આ મુદ્દાઓને તમારે સરસ મજાના સારા અક્ષરથી તમારે એને લખી દેવાનું. કેમ? તો કે એ મુદ્દાઓ જે છે એ પરીક્ષા વખતે આપણને વાંચવામાં ઉપયોગી બને, અને જેમ જેમ આપણો સિલેબસ ચાલતો જાય એમ તમારે સાથે સાથે તૈયારી પણ કરવાની છે. તો ફરીવાર આપ સૌનો દિવસ શુભ રહે એવી શુભકામના સાથે આવતા લેક્ચરમાં આપણે ફરીવાર મળીશું. ખૂબ ખૂબ આભાર.